નમસ્તે બાળા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજનો અભ્યાસ ધોરણ 3 વિષય ગણિત ગમ્મત. બાળ મિત્રો, અગાઉ આપણે 1-4 પ્રકરણ શીખી ગયા, તેનો અભ્યાસ કરી લીધો, બરોબર? તો આગળનું પ્રકરણ લાંબુ અને ટૂંકું એ પણ તમે સારી રીતે સમજી ગયા છો, બરાબર? હવે આજે આપણે નવું પ્રકરણે શરૂ કરવા જઈ રહ્યા છીએ, પ્રકરણ 5, આકાર અને ભાત અથવા તો ડિઝાઇન, બરાબર? આપણે ડિઝાઇન એ અંગ્રેજી શબ્દ છે અને ડિઝાઇન શબ્દથી બધા જ બાળકો પરિચિત પણ છે. જ્યારે ભાત તમને અલગ લાગે છે, ભાત એવો શબ્દ તમને ઓછો સાંભળ્યો હશે. ડિઝાઇન કહો એટલે તમારા મગજમાં તરત જ ડિઝાઇન કોને કહેવાય એનો ખ્યાલ આવી ગયો છે. ચાલો તો આપણે આ પ્રકરણમાં આગળ વધીએ. જુઓ બાળ મિત્રો, તમારી પાસે પાઠ્યપુસ્તક છે, બરાબર? તો એ તમે અત્યારે વિડીયો જોતી વખતે પાસે રાખજો, જેથી કરીને ઝડપથી ખ્યાલ આવી શકે, બરાબર? તો પ્રકરણ 5 એમાં ભાગ 1, આકાર અને ભાત અથવા ડિઝાઇન. તો આમાં તમને ક્લેપર બનાવતા એક શીખવાડ્યું છે. શું કરવાનું છે? ક્લેપર. ક્લેપર એવો શબ્દ તમે નહીં સાંભળ્યો હોય, અંગ્રેજી શબ્દ છે. અને ગુજરાતીમાં આપણી સરળ ભાષામાં કહીએ તો એને ફટાક્યું કહેવામાં આવે છે, બરાબર? તમે ક્યારેક શાળાએ ગયા હશો, અત્યારે તો તમે હમણાં નથી શાળાએ જતા, પણ પહેલાં ગયા હશો ત્યારે કદાચ તમારા ભાઈબંધોએ બેનપણીઓ આવી રીતના ફટાકી બનાવીને ક્લાસમાં રમત કરી હશે, બરાબર? તો ક્લેપર એક કાગળ, અહીંયા આગળ તમને 1 નંબર આપેલો છે, એમાં એક કાગળ લીધું છે ચોરસ, બરાબર? એને આ વચ્ચેથી દેખાય છે ત્યાં વાળેલું છે, બરાબર? આ અહીંયાથી વાળી દીધું છે, પછી એને ઉપરથી બીજા નંબરમાં ઉપરથી થોડું વાળ્યું છે, પછી એ ત્રીજા નંબરમાં થોડું અંદરથી વાળ્યું છે, પછી ચોથા નંબરમાં જુઓ એના જે વાળેલો છે એના 2 ભાગ કરેલા છે, બરાબર? પછી એને અહીંયા જુઓ આ રીતનો વળાંક થશે, બરાબર? એ રીતનો વળાંક થાય ત્યાર પછી 5મા નંબરના ચિત્રમાં જુઓ કેવી રીતના પકડ્યું છે ક્લેપરને. અને અહીંયા આગળ 5મા નંબરમાં આ રીતના આ બનાવ્યું છે ને, સીધું કર્યું છે, અને એની સામે આ તીરની નિશાની તમે જોઈ શકો છો, બરાબર? આ રીતનું ક્લેપર પકડીને ખોલશો એટલે ફટ એવો અવાજ થશે, એને ફટાક્યું એવું નામ આપવામાં આવ્યું છે, બરાબર? તો જુઓ 6ઠા નંબરના ચિત્રમાં તમારું આ ફટાક્યું તૈયાર થઈ ગયું છે. ઘણા બધા છોકરાઓને આ ફટાક્યું બનાવતા આવડતું હશે, એટલે થોડું જ્ઞાન સાથે ગમ્મત માટે આ ફટાક્યાનો અહીંયા આગળ પ્રવૃત્તિ તમને એક અભ્યાસ તરીકે આપી છે. તો હવે આપણે આ ફટાક્યું તો બનાવ્યું, હવે આપણે થોડો આકારો સાથે ગમ્મત એના વિશે આગળ સમજૂતી કરવાની છે. તો આકારો સાથે ગમ્મત કરવા માટે આપણે પહેલાં કોને કયો આકાર કહીશું તેની સમજૂતી મેળવી લઈશું. તો બાળમિત્રો, ચાલો આપણે આકારો વિશે થોડી સમજૂતી મેળવી લઈએ. અત્યારે તમે 3જા ધોરણમાં છો એટલે પહેલામાં અને બીજામાં આ આકારો આવી ગયેલા છે, ઘણાને ખ્યાલ હશે અને ઘણાને નહીં પણ હોય. તો જેને આ આકારો વિશે ખ્યાલ ન હોય તો અહીંયા આગળ એની સમજૂતી મેં આપી છે, તો થોડુંક એનું પુનરાવર્તન કરી લઈએ. તો જુઓ બાળમિત્રો, 1 નંબરમાં ત્રિકોણની આકૃતિ આપી છે, એટલે કે ત્રિકોણ આકાર છે. આ આકૃતિને ત્રિકોણ કહેવાય છે. શું કહેવાય છે? આકૃતિને ત્રિકોણ કહેવાય છે, બરાબર? તેને 3 બાજુઓ અને 3 ખૂણા હોય છે. આ એની બાજુ કહેવાય, 1, 2 અને 3. અહીંયાથી અહીંયા સુધીની 1,
આ બીજી અને આ ત્રીજી, બરાબર? તો હવે કે છે ખૂણા કોને કહેવાય? આ ખૂણા કહેવાય. કયા? આ ખૂણા કહેવાય, બરાબર. અને કિનારીઓ પણ હોય છે, બરાબર. અહીંયા આગળ જે ચાલુ થાય એને કિનારી કહેવામાં આવે છે. બાજુ અને કિનારી લગભગ સરખું કહેવાય. ચાલો એના પછી બીજા નંબરમાં ચોરસ. તો આ આકૃતિને ચોરસ કહેવાય છે. તેને ચાર બાજુઓ અને ચાર ખૂણાઓ અને ચાર કિનારીઓ. જો એવું કોઈ ચિત્ર હોય તમારી પાસે ચોરસ આકારનું હોય તો તમે એની બાજુ એની કિનારીઓ જોઈ શકો. કિનારીઓ એટલે કે ચારેય બાજુ બનતા જે ધાર અને ખૂણો ભેગા મળે છે તેને કિનારી કહીશું, બરાબર. એટલે તમને અહીંયા આગળ તો બંને સરખું જ લાગે છે, કિનારી અને બાજુઓ, બરાબર. ચાર બાજુઓ, ચાર ખૂણાઓ અને ચાર કિનારીઓ, અને ચારેય બાજુઓની લંબાઈ સરખી હોય છે. ચોરસમાં શું હોય છે? ચારેય બાજુઓની લંબાઈ સરખી હોય છે. ત્યાર પછી ત્રીજા નંબરમાં લંબચોરસ આકાર આવે છે. કયો આવે છે? લંબચોરસ. તો આ રહી લંબચોરસની આકૃતિ, બરાબર. એમાં જુઓ, તમને બે બાજુ લાંબી દેખાય છે અને બે બાજુ ટૂંકી દેખાય છે, એટલે લંબચોરસ બની ગયું. આ એની લંબાઈ કહેવાય, બરાબર. લંબચોરસમાં લંબાઈ વધારે હોય અને પહોળાઈ થોડી ઓછી હોય, એટલે લંબચોરસ તમારો તૈયાર થઈ ગયો. એને પણ ચાર બાજુઓ, ચાર ખૂણાઓ અને ચાર કિનારીઓ હોય છે. આ તમને મેં બાજુઓ તો બતાવી દીધી, બરાબર. ત્રિકોણમાં બતાવી આ સીધી લાઇનિંગ હોય, લીટીઓ બાજુઓ કહેવાય છે. પછી જો એ ચિત્ર હોય તો અહીંયા આગળ એનાથી જે ધાર બને છે એને શું કહેવાય? કિનારીઓ કહેવાય, બરાબર. જે છેડા આપણે એને છેડો કહીએ છીએ. અને ખૂણા, તો એક આ ખૂણો, આ આ, બરાબર, આ બધા ખૂણા કહેવાય. આ ખૂણાનો ભાગ કહેવાય. તો લંબચોરસમાં સામસામી બાજુઓના માપ સરખા હોય છે. આ થઈ સામસામીની બાજુ, બરાબર. તે બંનેના માપ સરખા હોય છે. પછી આ લાંબુ હોય ને આ ટૂંકું હોય તો એ તમારો લંબચોરસ તૈયાર થાય નહીં. લંબચોરસમાં સામસામેની બાજુઓના માપ સરખા રાખવામાં આવે છે. તો બાળમિત્રો, આપણે ત્રણ આકાર જોઈ લીધા. હવે આપણે આગળનો ચોથો આકાર જોઈએ, કયો છે? તો ચોથો આકાર છે ગોળ. કયો છે? ગોળ. ગોળથી તો તમે પરિચિત છો. ગોળને વર્તુળ પણ કહેવામાં આવે છે. તો આ આકૃતિને વર્તુળ કહેવાય છે. શું કહેવાય છે? વર્તુળ. તેને બાજુ, ખૂણા અને કિનારી ન હોય. શા માટે ના હોય? કારણ કે તે ગોળ છે, બરાબર. એને ખૂણો પણ ના હોય, ગોળને ખૂણો હોય નહીં, એને કિનારી પણ ન હોય. આખું ગોળ રાઉન્ડ જ હોય, બરાબર. બાજુ પણ ના હોય, એટલે આને વર્તુળ અથવા ગોળ કહીએ છીએ. ત્યાર પછીનો આકાર છે પાંચમા નંબરનો પંચકોણ. આ આકૃતિને પંચકોણ કહેવાય છે. શા માટે પંચકોણ કહેવાય છે? કારણ કે પંચકોણને પાંચ ખૂણા હોય છે, પાંચ બાજુઓ અને પાંચ કિનારીઓ હોય છે. તો આ રહ્યો અહીંયા આગળ જોઈ લો, આ એક, બે, ત્રણ, ચાર અને પાંચ, બરાબર. પાંચ બાજુઓ થઈ ગઈ એટલે પાંચ કિનારીઓ પણ હોય અને પાંચ ખૂણા. આ એક, આ બે, આ ત્રણ, આ ચાર અને પાંચ. આ અણી જેવો ભાગ નીકળે એને શું કહેવાય? ખૂણા કહેવાય, બરાબર. ચાલો એના પછીનું આપણે જોઈએ ષષ્ઠકોણ આકાર, એટલે કે છ બાજુઓ, બરાબર. ષષ્ઠ એટલે છ. છ બાજુ, છ ખૂણા અને છ કિનારી. તો આપણે અગાઉ જોયું એ પ્રમાણે આ એક બાજુ, બે, ત્રણ, ચાર, પાંચ અને છ, બરાબર. અને ષષ્ઠકોણ કહેવાય. ચાલો એના પછી એને છ ખૂણા હોય અને છ કિનારી પણ હોય છે. તો આપણા આ બાજુઓના આકારોના ચિત્રો થઈ ગયા. એ બાજુઓ, ખૂણાઓ અને
કિનારીઓ પણ આપણે જોઈ લીધી. તો એના માટે તમને એક પ્રવૃત્તિ કરવામાં આવી છે, બરાબર, કે આકારો સાથે ગમ્મત. તો હવે તમે આકારો વિશે સમજૂતી મેળવી લીધી. તો આકારો કોને કહેવાય એ તમને ખ્યાલ આવી ગયો હશે. એટલે આપણે તેમાં આકારોનું એક ચિત્ર અહીંયા આગળ તૈયાર કરેલું છે. એ ચિત્રમાં તમારે આકારનું, જે આકાર તમારે આગળ સમજ્યા કે ત્રિકોણ આને કહેવાય, લંબચોરસ આને કહેવાય, બરાબર, એ આકારોને ધ્યાનમાં લઈને એમાં રંગ પૂરવાનો છે, બરાબર. તો જુઓ, આને ત્રિકોણ કહેવાય, ત્રિકોણમાં લાલ રંગ, બરાબર, પછી લંબચોરસમાં વાદળી, ચોરસમાં પીળો અને વર્તુળમાં લીલો, એ રીતના રંગ પૂરવાના છે. તો અહીંયા આગળ એક સરસ એવું જોકરનું ચિત્ર આપેલું છે, બરાબર. તો એમાં જ્યાં ત્રિકોણ હોય એમાં લાલ રંગ પૂરવાનો છે, લંબચોરસ હોય એમાં વાદળી, બરાબર. અહીંયા આગળ તમને ખ્યાલ આવી ગયો હશે કે આ ત્રિકોણ છે એટલે આમાં લાલ રંગ પૂરવાનો, આ લંબચોરસ એટલે વાદળી, જ્યાં જ્યાં ત્રિકોણ દેખાય એ બધામાં તમારે લાલ રંગ પૂરી દેવાનો છે. પછી જ્યાં લંબચોરસ, હવે આ બે બાજુ સરખી છે, આ બે બાજુ એટલે આ લંબચોરસ બન્યું, એટલે ધ્યાન રાખવાનું આ ચારેય બાજુ છે, આ ચોરસ છે, એટલે આમાં કયો રંગ પૂરવાનો છે, પીળો, અને આ વર્તુળ એટલે કે ગોળમાં લીલો. એટલે જ્યાં જ્યાં તમને જે આકારોમાં જે પ્રમાણે સૂચના આપી છે એ પ્રમાણે તમારે તમારા પાઠ્યપુસ્તકમાં રંગ પૂરી દેવાના છે, બરાબર. એટલે આકારો વિશે તો તમને ખ્યાલ આવી જ ગયો હશે, એટલે એ પ્રમાણે રંગ પૂરજો. ઉપર સૂચના લખેલી છે કે ત્રિકોણમાં લાલ, લંબચોરસમાં વાદળી, ચોરસમાં પીળો અને વર્તુળમાં ગોળ. તો ચાલો હવે આપણે આકારો સાથે ગમ્મત કરી લીધી. હવે એક બીજા આકારો આપેલા છે જે આકૃતિના આકાર છે. શેના છે? આકૃતિઓ આપેલી છે, આને આકૃતિ કહેવાય. આકારો ઉપરથી બનાવેલા ચિત્રને આકૃતિ કહેવાય, બરાબર. તો નીચેની આકૃતિમાં કેટલા ત્રિકોણ છે તો તમારે અહીંયા આગળ જોવાનું છે કે નીચેની આકૃતિમાં કેટલા ત્રિકોણ છે. આડા અવળા કરીને બધા કરીને તમારે આ ત્રિકોણ કેટલા બને છે તે ગણવાનું છે. તો મેં અહીંયા આગળ ગણીને 12 ત્રિકોણ બનાવેલા છે, બરાબર. 12 ત્રિકોણ આ આકૃતિમાંથી શોધ્યા છે. ચાલો તો શોધો તો કેવી રીતના 12 થયા એ ત્રિકોણ. તો પહેલા તો આ 1 2 3 4 5 6 7 8, બરાબર, 8 ત્રિકોણ થઈ ગયા. પછી કહેશે 1 આ 9, એની સામેનું 10, બરાબર, 10 થયા એ ત્રિકોણ. પછી એ ત્રિકોણ આમ બે ત્રિકોણ ગણી લેવાના, થઈ ગયા 12. અલગ અલગ રીતે કુલ 12 ત્રિકોણ આમાં બને છે. એવી જ રીતના આમાં 15 ત્રિકોણ, બરાબર. આ આકૃતિમાં કેટલા ત્રિકોણ બને છે? 15. તો એમાં પણ તમારે એક એક ત્રિકોણની આકૃતિ શોધવાની છે અને 15 ત્રિકોણ કઈ રીતના બન્યા એ તમારે આકૃતિ પરથી સમજવાનું છે. તો ચાલો આપણે ફરીથી આમાં 1 એની સામે 2 3 4 5 6 7 8, બરાબર, 8 થઈ ગયા એ ત્રિકોણ. ચાલો 8 ત્રિકોણમાંથી પછી બીજું એક ત્રિકોણ બને છે, કયું? આ 9. આમ કરીને આ 9, એની સામેનું 10, બરાબર, એ થઈ ગયું. હવે શું કહે છે? બીજા 5 ત્રિકોણ. તો બીજા 5 કઈ રીતના શોધવાના? તો બીજા 5 ત્રિકોણ આ બાજુથી શોધવાના છે. જુઓ, 1 2 3 4 5, આ ત્રિકોણને તમારે આ રીતના કરી દેવાનું છે. ચોપડી તમારી ઊંધી કરશો એટલે 5મું ત્રિકોણ તમને મળી જશે. ચાલો, એના પછીનું આ ત્રિકોણ છે એમાં 13 કેટલા મળે છે? 13 ત્રિકોણ મળે છે, બરાબર. એમાં પણ પહેલાં પહેલું આ એક મોટું ત્રિકોણ,
મોટા ત્રિકોણમાં બીજા નાના છે, બે ત્રણ ચાર, ચાર પછી આ પાંચ, આ છ, આ સાત, બરાબર સાત ત્રિકોણ થયા. સાત ત્રિકોણ પછી એક આ આઠ, બરાબર થઈ ગયું આઠ. પછી આ નવ, નવ ત્રિકોણ પછી એક અહીંયા ત્રિકોણ બનશે, જો દસ. અને આ ત્રિકોણને ઊંધું કરીએ એટલે તમને અગિયાર, બાર અને તેર. પાઠ્યપુસ્તકને તમે થોડુંક ઊંધું કરશો એટલે તમને તેર ત્રિકોણ મળી જશે, બરાબર. ચાલો એના પછી નીચેની આકૃતિ આપણે જોઈશું. નીચે આપેલી આકૃતિમાં સૌથી મોટો લંબચોરસ શોધો. તો નીચેની આકૃતિમાંથી સૌથી મોટો લંબચોરસ બને એ રીતના આકૃતિમાં તમારે રંગ પૂરશો એટલે તમને ખ્યાલ આવી જશે. જો અહીં આગળ એક ઉદાહરણ તો તમને આપી દીધેલું છે કે આ આકૃતિમાં સૌથી મોટું લંબચોરસ બન્યું છે. એની બાજુની આકૃતિમાં સૌથી મોટું લંબચોરસ બનાવવા માટે આ રીતનું બોક્સ તૈયાર કરેલું છે, બરાબર. ચાલો એના પછીનું આપણે જોઈએ નીચેની આકૃતિ. તો નીચેની આકૃતિમાં સૌથી મોટું લંબચોરસ કયું બનશે, જુઓ એક આ બનશે. બરાબર, હા. ચાલો એના પછી આમાં આપણે બની ગયા સૌથી મોટા લંબચોરસ. ચાલો ત્યાર પછી આપણે આગળનો અભ્યાસ જોઈએ શું છે. આકારોની ગમત જોઈ લીધી, હવે ધાર અને ખૂણા. અહીંયા આગળ ઘણા બધા બાળકો રમત રમતા દેખાય છે, તો આ બાળકો રમત એટલે કે જ્ઞાનની સાથે ગમત પણ કરે છે. તો ચાલો આપણે જોઈએ કે મીતા અને તેના પાંચ મિત્રો કઈ રમત રમી રહ્યા છે. તો મીતા અને તેના પાંચ મિત્રો એક રમત રમતા હતા. ટીંકુની આંખે પાટો બાંધ્યો હતો અને તેણે પોતાની ઈચ્છા થાય ત્યાં સુધી તાળી પાડવાની હતી. જ્યારે બાકીના ટેબલના આજુબાજુ લોકો ભાગતા હશે, આજુબાજુ ભમતા હશે, ટેબલની ગોળ ફરતે ફરતા હશે, ભાગતા હશે કે ભમતા હશે, બરાબર. તો એક ક્ષણે ટીકુએ તાળી પાડવાનું બંધ કર્યું અને જે લોકો જ્યાં ઊભા છે દરેક જણ ત્યાં જ ઊભા રહ્યા હશે. જે બાળક ખૂણા પાસે ન હોય તે આવો ગણાશે. એટલે કે આ નામ શું છે, ધાર અને ખૂણા. તો ધાર અને ખૂણા, જે લોકો ખૂણા ઉપર નહીં હોય તે લોકો આઉટ હશે. એટલે છોટું, ગુડ્ડુ, બંટી અને નીચે મીતા અને રાજા છે, બરાબર. અને ટીંકુનો દાવ આવે છે, તમે સંગીત ખુરશી રમી હશે તો એ પ્રમાણે આ રમત છે, પણ આ ટેબલ ફરતે ગોળ ફરવાનું છે, બરાબર. તો એમાં ટીંકુ આંખો પાટો બાંધે છે, બધા બાળકો ટેબલ ફરતે ગોળ ગોળ ફરે છે અને જ્યારે તાળી પાડવાનું બંધ કરે તો એ લોકો ત્યાં ત્યાં ઊભા રહી જાય છે. હવે આમાં તમે જુઓ કોણ કોણ ખૂણા ઉપર ઊભા છે અને કોણ કોણ ધાર ઉપર. તો મીતા ખૂણે ઊભી છે, બરાબર. મીતા અહીંયા ઊભી છે, પછી રાજા ખૂણે હાથ લીધેલો છે, છોટું અહીંયા, ગુડ્ડુ વચ્ચે છે અને બંટી આ ખૂણા ઉપર છે, બરાબર. તમે ચિત્રમાં જોઈ લીધું હશે કે કોણ ક્યાં ઊભું છે. હવે તમે કહી શકશો કે કોણ ખૂણા ઉપર નથી, કોણ આઉટ હશે. તો કહેશે ગુડ્ડુ આઉટ થયો હશે, કારણ કે તે ધાર ઉપર છે, ખૂણા ઉપર નથી, બરાબર. આને ધાર કહેવાય અથવા કિનારી કહેવાય. તો એના પરથી નીચે થોડાક પ્રશ્નોના જવાબ આપેલા છે, આપણે તે જોઈએ. ઉપર આપેલા ચિત્રને જોઈને તમે કહી શકશો કે કોણ આઉટ થયું છે. તો કહેશે હા, ગુડ્ડુ આઉટ થયો છે. ગુડ્ડુ ક્યાં ઊભી છે, તો ગુડ્ડુ વચ્ચે ધાર ઉપર અથવા કિનારીએ છે.
ત્રીજો પ્રશ્ન છે, આ રમત ગોળ ટેબલની આજુબાજુમાં રમી શકાય, શા માટે? તમે કહેશો આગળ આપણે વર્તુળનો આકાર શીખી ગયા અને કિનારી કે ધાર કે ખૂણા હોય નહીં, એટલે આપણે આ ગોળ ટેબલ હોય ત્યાં આ રમત રમી શકાશે નહીં, કારણ કે એની ધાર કે ખૂણા હોતા નથી. બરાબર, ચાલો. તો આપણી આજુબાજુ નીચે થોડા ચિત્રો આપેલા છે, તેની ધાર સીધી છે. શું છે? સીધી છે. એક પાઠ્યપુસ્તક છે, ખુરશી છે અને પતંગ છે. તો એમાં તમે ધાર જોઈ શકશો. આ જે કિનારી છે એને ધાર કહેવાય. બરાબર, આપણે બાજુ કહીએ અથવા ધારો. એક આ ધાર અને આમાં આ ધાર. બરાબર, આ બધી સીધી ધાર કહેવાય. સીધી લીટી દોરી એટલે કે સીધી ધાર કહેવાય એને. તો બાળમિત્રો, અહીંયા આગળ આપણે આ ચિત્રો જોઈ લીધા કે આ સીધી ધાર. બીજા એક આવે છે વક્રધારના. આપણે વક્રધાર જોતા પહેલાં આ જે પ્રશ્નનો જવાબ છે, બરાબર, આમાં તો મેં તમને સમજાયા પણ તમારે નોટબુકમાં લખવાના છે, એટલા માટે મેં તમને અહીંયા આગળ વ્યવસ્થિત તમને લખતા ફાવે તમારા નોટબુકમાં, એટલા માટે લખીને આપેલા છે, સમજાવીને આપ્યા છે, તમારે નોટબુકમાં ઉતારી દેવાના છે. અગાઉના પ્રશ્નોના જવાબ આવતા હોય એ પણ તમારે લખવાના રહેશે. તો ધાર અને ખૂણામાં આપણે પહેલો જોયો કે ઉપર આપેલા ચિત્રને જોઈને તમે કહી શકશો કે કોણ આઉટ થયું છે. તો કહેશે હા, ઉપરના ચિત્રમાં ગુડ્ડુ આઉટ છે, કારણ કે તે ટેબલના ખૂણે ઊભો નથી. ગુડ્ડુ ક્યાં ઊભો છે? તો ગુડ્ડુ ટેબલની કિનારીએ ઊભો છે. ચાલો ત્રીજા નંબરનો પ્રશ્ન, આ રમત ગોળ ટેબલની આજુબાજુ રમી શકાય, શા માટે? ના, આ રમત ગોળ ટેબલની આજુબાજુ રમી શકાય નહીં, કારણ કે ગોળ ટેબલને ખૂણા કે કિનારી હોય નહીં. બરાબર, તો આ પ્રશ્નોના જવાબ તમારી નોટબુકમાં હોમવર્ક તરીકે સારા અક્ષરે લખવાના રહેશે. ત્યાર પછી આપણે સીધી ધાર પછી વક્રધારનું જોઈએ. તો કેટલીક વસ્તુઓની ધાર વક્ર હોય છે. વક્ર એટલે કે ગોળાકાર. બરાબર, દાખલા તરીકે આ જો પૈડું, બરાબર, ચક્ર અથવા પૈડુકો, તેની ધાર વક્ર છે, ગોળ છે. પછી આ થાળી છે તો એની ધાર પણ કેવી હોય? ગોળાકાર. તો આના પરથી આપણે નીચે પ્રશ્નોના જવાબ થોડાક આપેલા છે એ જોઈએ. તમારી આજુબાજુ જુઓ અને સીધી અને વક્ર ધારવાળી વસ્તુઓને જુદી પાડો. હવે તમે બેઠા છો ત્યાં આગળ તમારી આજુબાજુ ઘણી બધી વસ્તુઓ પડી હશે. બરાબર, તો અહીંયા આગળ આપણે સીધી ધારવાળા એક બ્લેકબોર્ડ છે, બારણું છે, બારી, છાપું વગેરે. બરાબર, અત્યારે તમે ઘરમાં હો, તમારી આજુબાજુ તમે નજર કરો તો તમને ઘણી બધી એવી વસ્તુઓ દેખાશે જેની ધાર કેવી હોય છે? સીધી, ચોરસ કે લંબચોરસ વસ્તુઓ જોવાની, એની ધાર કેવી હોય? તો કે છે સીધી. ફૂટપટ્ટી પણ લઈ શકાય, ટીવી પણ લઈ શકાય. ત્યાર પછી વક્રધારવાળી. તો વક્રધારવાળી વસ્તુઓ કઈ કઈ હશે? તો તમારી આજુબાજુ તમે બેઠા હશો અથવા તમારી મમ્મી હોય તો એ મમ્મીની બંગડી હોય, થાળી હોય, વાડકા હોય, એ બધા કેવા હોય? વક્રધારવાળા. બરાબર, ગોળાકાર ટીપાંઈ પણ હોઈ શકે છે. તો પછી બીજો પ્રશ્ન આપણે જોઈએ, સીધી ધારવાળી વસ્તુઓને ખૂણા હોય છે. સીધી ધારવાળી વસ્તુઓને ખૂણા હોઈ શકે છે, વક્રધારવાળી વસ્તુઓને ખૂણા હોય તો ના હોય. અને ચોથા પ્રશ્નમાં છે, જેને સીધી ધાર અને વક્રધાર બંને હોય તેવી વસ્તુઓ શોધવા તમે પ્રયત્ન કરો. તો બાળમિત્રો જુઓ અહીંયા આગળ, સીધી ધાર કોને કહેવાય અને વક્રધાર કોને કહેવાય એમની એમાં મેં તમને લેખિત અને તમને સરળ સમજૂતી પડે એ માટે અહીંયા લખીને બતાવ્યું છે. તો જુઓ, આ સીધી લીટી હોય, બરાબર, સીધી લીટી એટલે કે આમ ત્રાસીમાં હોય, સીધી હોય, આ રીતની ત્રાસી હોય, તે બધાને સીધી ધાર કહેવામાં આવે છે. ત્યાર પછી આમ ગોળ વળેલું હોય, બરાબર, અર્ધગોળ હોય, આખું ગોળ હોય, બધાને વક્રધાર કહેવામાં આવે છે. અને એના પછી પ્રશ્નોના જવાબ પણ હતા, આ પણ તમારા નોટબુકમાં લખવાના છે, એટલે મેં તમને લખીને બતાવ્યા છે કે તમારી આજુબાજુની વસ્તુઓ પર નજર કરો અને સીધી ધારવાળી વસ્તુઓ હોય એને અલગ પાડો. તો સીધી ધારવાળી વસ્તુ આપણે જોઈ કે બ્લેકબોર્ડ, ટીવી, બારી, બારણા, ટેબલ, પાટલી, છાપું. બરાબર, આપણા ઘરમાં તો ઘણી બધી વસ્તુઓ હોય છે સીધી ધારવાળી. ત્યાર પછી વક્રધારવાળી વસ્તુઓ. તો જોઈએ આપણે વક્રધારવાળી વસ્તુઓ
કઈ કઈ છે? તો સિક્કા હોય, બોલ હોય, લીંબુ હોય, ટામેટું હોય, સફરજન હોય, પાંદડું, વાટકો, થાળી, એ ઘણી બધી વસ્તુ આપણે ઘરમાં જોઈએ તો આપણને વક્ર ધારવાળી વસ્તુઓ મળી રહે છે. ત્યાર પછી કે છે, સીધી ધારવાળી વસ્તુઓને ખૂણા હોય છે, બીજા પ્રશ્નમાં એવું કહે છે. તો તમે કહેશો કે હા, સીધી ધારવાળી વસ્તુઓને ખૂણા હોય છે. ત્રીજો પ્રશ્ન છે, વક્રધારી વસ્તુઓને ખૂણા હોય છે? તો એનો જવાબ થશે ના. વક્ર એટલે કે ગોળાકાર વસ્તુઓને ધાર, ખૂણા કે કિનારીઓ હોતી નથી. ચોથો પ્રશ્ન, જેને સીધી ધાર અને વક્રધાર બંને હોય તેવી વસ્તુઓ શોધવા પ્રયત્ન કરો. તો આપણે અગાઉ સીધી ધારવાળી અને વક્રધારવાળી બંને વસ્તુઓ અલગ અલગ જોઈ હતી, બરાબર? તો હવે કહે છે કે બંને હોય તેવી કઈ વસ્તુ છે? તો તેવી બંને વસ્તુઓ કઈ છે જેની ધાર સીધી હોય ને વક્ર હોય? તો આપણે જવાબ જોઈએ તો તે છે સ્ક્રૂ હોય, સ્ક્રૂડ્રાઈવર, કાર, વાયોલિન, પંખો અને પર્સ. અહીંયા આગળ સ્ક્રૂડ્રાઈવર વચ્ચે આડી લીટી કરી દેજો, બરાબર? સ્ક્રૂડ્રાઈવર વચ્ચે, ફક્ત સ્ક્રૂ અને ડ્રાઈવર અલગ કરવાનું નથી, સ્ક્રૂડ્રાઈવર આખો શબ્દ છે. સ્ક્રૂડ્રાઈવર તમે જોયું છે સીધી પણ હોય અને ગોળ પણ હોય. પછી કાર, તો કાર પણ સીધી પણ હોય અને ઉપરનું જે છત હોય તે કેવી હોય? ગોળાકાર, વક્ર હોય. પછી વાયોલિન, વગાડવાનું જે આવે છે એ સીધી પણ હોય અને ગોળ પણ, બંને ધાર એમાં આવે છે. પંખામાં પણ એવું હોય છે, બરાબર? કે પંખો ગોળ અને એના પાંખિયા કેવા હોય છે? સીધા હોય છે, બરાબર? પછી પર્સ, તો પર્સ કેવું હોય? સીધી ધારવાળું અને ગોળ વળે એવું પણ હોય છે. તો આ થઈ ગયા તમારા પ્રશ્નોના જવાબ. એ તમારે સુંદર અક્ષરે નોટબુકમાં લખી દેવાના રહેશે. પ્રકરણ 5 શરૂઆત કરો ત્યારે, બરાબર, જે ચિત્ર આપ્યું હતું એ ચિત્ર તમારે દોરવાનું નથી, એ ફક્ત રંગ પાઠ્યપુસ્તકમાં પૂરવાના છે. ત્યાર પછી એના પછી એક પ્રવૃત્તિ આવે છે, કાગળનો લંબચોરસ એક ટુકડો લેવાનો છે. એ પ્રવૃત્તિ તમારે લખવાની નથી, અહીંયા આગળ ફક્ત તમારે સમજવાનું છે, બરાબર? પ્રવૃત્તિ છે એટલા માટે. કાગળનો લંબચોરસ એક ટુકડો લેવાનો છે, તેને તેના ખૂણા ગણો. તો લંબચોરસ હોય તમારી પાસે કાગળ, બરાબર, એનો ખૂણા ગણવાના છે. તો આપણે વાળિયો છે એટલે એનો બે ખૂણા દેખાય છે, પણ અત્યારે સીધો હોય તો આ એક ખૂણો, બે ખૂણા, ત્રણ અને ચાર. પછી શું કહે છે? એના એક ખૂણાને વાળો, એટલે આ એક ખૂણાને વાળી દીધેલો બતાવે છે, બરાબર? તો હવે તેને કેટલા ખૂણા છે? ચાલો આપણે ગણીએ, એક ખૂણો વાળી દઈએ એટલે એને ગણીએ. તો આ એક ખૂણો, બે, ત્રણ, ચાર અને પાંચ, બરાબર? એક ધાર વાળીએ એટલે એને પાંચ ખૂણા બને અથવા મળે. ત્યાર પછી શું કહે છે? નીચેના ખૂણાઓ વાળી તમને કેટલા ખૂણા મળશે? તો બમાં ત્રણ આપેલા છે, બીજા બે ખૂણા વાળીએ તો આપણને છ મળે, અહીંયા આગળ એક ખૂણો વાળ્યો તો પાંચ મળે, બીજો ખૂણો વાળો તો એક ખૂણો વધી જાય એટલે છ ખૂણા, બરાબર? ત્રણ ખૂણા વાળો તો એક એક ખૂણો વધારતા જઈએ એટલે સાત ખૂણા, ચારે ચાર વાળો એટલે આઠ ખૂણા. ખબર પડી ગઈ? એક ખૂણો વાળતા આપણને એક ધાર, એક બાજુનો જે કટકો વાળીએ એક ભાગ, તો આપણને એક ખૂણો વધારાનો મળે, પછી બીજો વાળો એટલે બીજો એક વધારાનો મળે, એટલે એમ પાંચ, છ, સાત, આઠ. જ્યારે કાગળનો ચોરસ ટુકડો હતો ત્યારે ચાર જ ખૂણા મળતા હતા, એક ખૂણો વાળવાથી પાંચ, બીજો છ, ત્રીજો સાત, ચોથો આઠ, આ રીતના આપણને ખૂણા મળતા જાય છે. ત્યાર પછી જુઓ ક, આ કાગળને એવી રીતે વાળી શકશો કે તેને માત્ર ત્રણ જ ખૂણા હોય, તમને ફક્ત બે ગળી વાળવાની છૂટ છે, બે ગળી એટલે બે બાજુ, બરાબર? તો કહેશે હા, આ કાગળને આપણે બે ગળી વાળીએ તો ત્રણ ખૂણા મળશે. હા, મળશે. તો કઈ રીતના? તો આ જો કાગળ હોય, બરાબર, તમારી પાસે સીધો કાગળ છે, એને તમે અહીંયા વચ્ચેથી વાળી દેશો એટલે ત્રણ ખૂણા મળી જશે, બરાબર? આને વચ્ચેથી વાળો એટલે એક ભાગ, આ બંને બાજુના ભાગ ભેગા થઈ જશે એટલે આ એક, બે અને ત્રણ, એમ ત્રણ ખૂણા
મળી ગયા? તો કે સે જવાબમાં આપણે લખી શકીશું કે હા, બે ગળી વાળતા આપણને ત્રણ ખૂણા મળે છે. તો તેનો આકાર કેવો થશે? તો તેનો આકાર ત્રિકોણ થશે. બરાબર, અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો કે અહીંયાથી વાળીએ એટલે આ ત્રિકોણ આકાર મળે. ચાલો એના પછીનો ચોથા નંબરનો પ્રશ્ન આપણે જોઈએ. ચોરસ કાગળ લઈને આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. પુનરાવર્તન કરો એટલે અહીંયા આગળ સમજાવી એ પ્રમાણે તમારે ખૂણા વારા ફરતી વાળવાના છે અને ગણવાના છે કે તમને કેટલા ખૂણા મળે છે અને બે ગળી વાળતા ત્રિકોણ થાય છે કે નથી થતો. બરાબર, આ થયો ચોથા પ્રશ્નનો જવાબ. ત્યાર પછી આપણે આગળ પાંચમો સવાલ જોઈએ. તમે ચોરસ કાગળના ટુકડાના બધા ખૂણાઓને એવી રીતે વાળી શકશો કે જેથી ખૂણાઓની સંખ્યા તેટલી જ રહે? તો કહેશે હા. બરાબર, ચોરસ કાગળના ટુકડાના બધા ખૂણાને એવી રીતે વાળવાના કે જેથી ખૂણાઓની સંખ્યા એટલી ને એટલી રહે. તો કઈ રીતના વાળશો તમે? જેમ આગળ બતાવ્યું તે પ્રમાણે ચોરસને, બરાબર, એ રીતના જ વાળવાનો છે જેથી ખૂણા બધા ચારના ચાર રહે. નીચે જુઓ, એક કોષ્ટક આપેલું છે. જે વસ્તુને ખૂણા છે તે વસ્તુની સામે સાચું કરો અને વળી તેમાંની દરેક વસ્તુઓની ધાર અને ખૂણાઓ ગણવાના છે. જુઓ, અહીંયા આગળ ધ્યાન રાખજો. વસ્તુનું નામ છે પાસો. તેને કેટલા ખૂણા છે? તે ધારની સંખ્યા અને ખૂણાઓની સંખ્યા. ધાર અને ખૂણા તો તમે આગળ જોઈ લીધું. બરાબર, તો આમાં પાસો, સાપસીડીનો જે પાસો આવે છે એ તો તમે જોયો હશે. બરાબર, ચોરસ આકાર છે તો એને ખૂણા હોય? તો કહેશે હા, ચોરસ હોય એટલે ખૂણા હોય, ફક્ત વર્તુળને એટલે કે ગોળને ખૂણા હોય નહીં. તો એની ધારની સંખ્યા, અહીંયા આગળ તમને ચિત્રમાં અડધો જ બતાવ્યો છે, એની પાછળનો ભાગ બતાવ્યો નથી એટલે તમને પૂરેપૂરા ધારની સંખ્યા જોવા મળશે નહીં. જો તમારી પાસે પાસો હોય તો તમે એને ધારની સંખ્યાને ગણી શકો છો. બરાબર, અહીંયા આગળ જોઈ લો, એના પાછળના ભાગ તમને મળી શકશે. જુઓ, એક એક બે ત્રણ ચાર પાંચ અને છ. બરાબર, એના પાછળના બીજા છ ગણો એટલે બાર થઈ જશે. તો એના ખૂણાઓની સંખ્યા પણ એ રીતની થશે, ચાર ખૂણા બાજુ ને ચાર ખૂણા પાછળ એટલે આઠ ખૂણા થઈ ગયા. ચાલો એના પછી બોલ. તો બોલને ખૂણા હોય નહીં કારણ કે તે ગોળ છે અને એને ધાર પણ ના હોય અને ખૂણા પણ ના હોય એટલે જવાબમાં ના અને ઝીરો ઝીરો. પછી રબર. તો રબર તમારી પાસે લંબચોરસ આકારનું હોય અથવા ચોરસ આકારનું હોય, લંબચોરસ અને ચોરસને બંનેને સરખી બાજુઓ અને સરખા ખૂણા હોય છે એટલે કહેશે હા. તો એમાં પણ જે અહીંયા આગળ આપણે પાસામાં જોયું હતું બાર ધાર હતી એ રીતના રબરને પણ બાર ધાર અને આઠ ખૂણા હોય છે. બરાબર, પાસાને જેવું જ રબર હોય છે. ચોરસ અને લંબચોરસમાં આગળ તમને જે આકારો સમજાવ્યા એમાં તમને લખ્યું હતું કે એની ચારે બાજુઓ અને ચારે ખૂણાઓ સરખા હોય છે. બરાબર, એના સંખ્યામાં. હવે આવે છે ઈંડું. તો ઈંડું પણ કેવું હોય? ગોળાકાર હોય એટલે એને ખૂણા હોય નહીં અને ધારની સંખ્યા પણ ના હોય અને ખૂણાઓ પણ ના હોય. કાગળનો ટુકડો. તો કાગળનો ટુકડો ચોરસ કે લંબચોરસ હોય. હવે અહીંયા આગળ તમારે એક વાત યાદ રાખવાની કે ચોરસ હોય કે લંબચોરસ બંનેમાં સરખું જ આવે. બરાબર, ચોરસ હોય કાગળનો ટુકડો તો ચોરસ હોય, પાસા જેવો આકાર ના હોય. બરાબર, એટલે આગળ જોયું આપણે ચોરસના ખૂણો વાળતા એમાં ચાર ચાર બાજુ અને ચાર ચાર ખૂણા હતા એટલે તમને ખ્યાલ આવી ગયો હશે. હવે એને જુઓ, નીચેની આકૃતિમાં જેમને ખૂણા છે તેમને ખરું કરો અને આ આકૃતિઓમાં વક્ર રેખાઓ છે. વક્ર એટલે કે ગોળાકાર. તો તમે આકૃતિમાં જોઈ શકો છો. પહેલો પ્રશ્ન છે, આ આકૃતિઓમાં વક્ર રેખાઓ છે. તો કહેશે ગોળાકાર, ગોળાકાર ભાગ છે. હા, આ આકૃતિમાં સીધી રેખાઓ અને વક્ર રેખાઓ બંને છે એટલે જવાબ આપણે હા લખીશું. અને જેમાં ખૂણા હોય, તો ખૂણા કોને હોય? સીધા હોય, સીધી રેખાઓ હોય તેને ખૂણા હોય છે. તો અહીંયા આગળ એક ચોરસ છે અને આ જો પગથિયા જેવો આકાર છે એને ખૂણા
છે, બરાબર? તમને આકૃતિમાં અહીંયા દેખાય જ છે કે આ એક ખૂણો, એક, બે, ત્રણ અને ચાર, અને આમાં પણ જેટલા વળાંક આવે છે અહીંયા આગળ, બરાબર, એક, બે, ત્રણ અને ચાર, એ બધા ખૂણા કહેવાય. તો આમાં આ બંને આકૃતિ પર આપણે સાચાની નિશાની કરી દઈશું. પરીક્ષામાં આ આકારો પૂછાય છે એટલે ધ્યાન રાખજો, બરાબર. એના પછીનો નીચેનો પ્રશ્ન છે, માત્ર સીધી રેખાઓ જ વાપરીને તમે એક આકૃતિ દોરી શકો છો જેને ખૂણાઓ ના હોય? તો કે છે ના, સીધી રેખાઓ વાપરીને ખૂણા વગરની આકૃતિ દોરી શકાય નહીં. ગોળાકારમાં ખૂણાઓ વગરની આકૃતિ આપણે દોરી શકાય છે, પણ સીધી રેખાનો ઉપયોગ કરી આપણે ખૂણા વગરની આકૃતિ બનાવી શકીએ નહીં. તો બાળમિત્રો, આપણે અહીંયા આગળ આ ચોપડીનો અભ્યાસ અહીંયા આપણે અહીંયા સુધીનો જોઈએ. એના પછીનો જે બીજો ભાગ છે એ આગળના ભાગમાં આપણે જોઈશું. પરંતુ તમારે હોમવર્ક તરીકે આ એક સ્વાધ્યાય પોથીનો પરીક્ષામાં પૂછાઈ શકે એવો એક પ્રશ્ન છે, અહીંયા આગળ તમને હું સમજાવી દઉં છું. એ તમારી નોટબુકમાં લખવાનું રહેશે, આકૃતિ સાથે લખવાનો છે, બરાબર. પહેલાં આકૃતિ દોરી દેજો અને પછી એના ખૂણા કિનારી ગણી લખવાનું છે. તો અહીંયા આગળ જો સૂચના, નીચેની આકૃતિની કિનારી ગણવાની છે, બરાબર. કિનારીની સંખ્યા લખો, ખૂણા ગણવાના નથી, ફક્ત કિનારીની સંખ્યા જ ગણવાની છે. તો ચાલો આપણે કિનારી ગણીએ. પહેલી આકૃતિ છે, એમાં તમને મેં આગળ સમજાવ્યું તે પ્રમાણે સીધી રેખાઓને આપણે કિનારી કરીએ છીએ. તો જેટલી જેટલી સીધી રેખા હોય તે આપણે ગણીએ. તો આ એક, બરાબર, આ એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર અને બાર થઈ ગઈ, બરાબર. જેટલી જેટલી નાની કે મોટી જેટલી સીધી રેખાઓ છે બધી જ ગણી લેતા સંખ્યા આપણને કિનારીની બહાર મળે છે. એના પછી બીજા નંબરની આકૃતિ છે, એમાં આપણે કિનારી ગણીએ. તો એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ, તો કેટલી મળી કિનારીની સંખ્યા? છ. ચાલો એના પછી ત્રીજા નંબરની આકૃતિ ચોરસ છે, તો એમાં ચાર કિનારીઓ ખબર છે આપણને, બરાબર. એક, બે, ત્રણ અને ચાર, તો અહીંયા જવાબમાં આપણે ચાર કિનારીની સંખ્યા લખી દઈશું. ત્યાર પછીનું ચોથા નંબરનું જોઈએ, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, ષષ્ઠકોણ જેવું જ છે પણ આઠ બાજુઓ છે એટલે આપણે એને અષ્ટકોણ કરીશું, બરાબર. તો એમાં કિનારીની સંખ્યા કેટલી થઈ? આઠ. એટલે સીધી રેખા એને કિનારી કહેવાય એ તો તમને ખ્યાલ આવી ગયો છે. ચાલો એના પછી પાંચમા નંબરની આકૃતિ આપણે જોઈશું. જો ષષ્ઠકોણ આવ્યો, બરાબર, છ કિનારીવાળો. અહીંયા આગળ જોઈએ આપણે એને, એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ. ત્યાર પછી છઠ્ઠા નંબરમાં ચાલો ગણીએ, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર અને બાર થઈ ગઈ. સરસ, ચલો બાર લખી દીધી, કિનારીની સંખ્યા બાર થઈ. સાતમા નંબરમાં જોઈએ આપણે, એક, બે, ત્રણ અને ચાર, કપ જેવો આકાર છે ને, તો એની કિનારી કેટલી થઈ? ચાર થઈ. ત્યાર પછી આઠમા નંબરમાં જોઈએ આપણે, તો એમાં કિનારીની સંખ્યા એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ અને સાત. જો આ નાનું વી જેવો આકાર છે ને, બે કિનારી ગણી લેવાની, બરાબર. એટલે કુલ કિનારી કેટલી થઈ આપણી? સાત. ચાલો એના પછી નવમા નંબરમાં કિનારીની સંખ્યા છે પાંચ, તો એ પણ આપણે ગણી લઈએ, એક, બે, ત્રણ, ચાર અને પાંચ, બરાબર. લખીશું કિનારીની સંખ્યા પાંચ. એના પછી છેલ્લું દસમા નંબરનું, એક, બે, ત્રણ,
चार पांच छ अने सात ने आठ बराबर एक बे त्रण चार पांच छ सात ने आठ। तो बाळमित्रों अहीं आगळ आजनो अभ्यास आपणे पूर्ण करीए छीए। जेटलू जेटलू होमवर्क तमने करवानुं कीधेलू छे बराबर एटलू होमवर्क तमारे नोटबुकमां गणित लखी नाखवानुं छे सारा अक्षरे। आना पछीनो बीजो भाग आपणे आवता पीरियडमां जोईशुं बराबर। त्यां सुधी આવજો।